નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 5 એક મુલાકાત પાઠના અઘરા શબ્દો લખ્યા ત્યાર પછી પાઠની સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ પાઠના જે સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો છે એ લખવાના આઠ છે. એ લખાઈ જાય પછી આ પાઠમાં આપણે અહેવાલ સાહિત્ય પ્રકારમાં, તો અહેવાલ લેખન એટલે શું અને કઈ રીતે લખાય એના વિશે આપણે સમજૂતી મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે જે હું તમને સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો લખાવીશ એ તમારે આપણે આગળ જણાવ્યા પ્રમાણે કે જે કોઈ પણ પાઠમાં જે નાના વ્યવહારના ટોપિક હોય કે એ પાઠમાં આવતા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ જોડણી એ તમારે એ પાઠમાં જ લખવાની હોય છે. તો આ પાઠમાં નવા પેજ ઉપર તમે પાઠ 5 એક મુલાકાત નું હેડિંગ બાંધીને તમારે શબ્દ સમજૂતી એટલે કે શબ્દાર્થ લખવાના હતા, ત્યાર પછી અભ્યાસ, ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નો, આટલું લખાઈ જાય પછી તમારે અત્યારે જે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો લખાવો એ તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું જે કઈ પણ બોર્ડ વર્ક કરાવું છું એ તમારે મારી સાથે તમારી બુકમાં લખતું જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા રીડિંગ વાંચવાનું છે સમાનાર્થી શબ્દો. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા જોયું હતું કે સમાનાર્થી શબ્દો એટલે શું,
समानार्थी शब्दों એટલે समान अर्थवाला शब्दों આ બધા જ શબ્દો છે ફરીવાર વાંચી જાઓ છો ધ્યાન આપજો ધારાસભ્ય એટલે વિધાનસભ્ય પ્રારંભ એટલે શરૂઆત હરિયાળો એટલે લીલું છમ શહેર એટલે નગર બંદોબસ્ત એટલે ગોઠવણ વ્યવસ્થા સ્મૃતિ એટલે યાદ અચરજ એટલે નવા ઈશારો એટલે સંકેત શાળા એટલે નિશા ભવન એટલે મકાન અલ્પાહાર એટલે નાસ્તો અને વૃક્ષ એટલે ઝાડ અથવા તરુ ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો તો પેલા વિરુદ્ધાર્થી શબ્દો રેડી કરવાનું અને ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો લખવાના રહેશે ત્યાર પછી બીજો શબ્દ છે પ્રારંભ સમાનાર્થી શબ્દમાં આપણે જોયું પ્રારંભ એટલે શરૂઆત વિરુદ્ધાર્થી શબ્દ એટલે વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દ એટલે પ્રારંભ એટલે અંત આ અહેવાલ લેખન
વિભાગ બી માં એટલે કે વ્યાકરણ વિભાગમાં લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારે જે વ્યાકરણનો ટોપિક છે એ ચાલુ કરીએ છીએ. અહેવાલ, અહેવાલ એટલે શું? કે જેમાં તમારે દરેક નામ પાડીને લખવાનું છે. પહેલા હેડિંગ વાંચવાનું, અહેવાલ લેખન. આ વ્યાકરણનો ટોપિક હોવાથી તમારે વ્યાકરણ વિભાગમાં લખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે તમને પરીક્ષામાં નિબંધ પૂછાય છે, વિચાર વિસ્તાર, વાર્તા, અર્થ વિસ્તાર, પત્ર લેખન, આવું બધું પૂછાતું હોય છે. એવી જ રીતે અહેવાલ લેખન કરો અથવા અહેવાલ લેખન લખો એ પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. તો અત્યારે આપણે અહેવાલ લેખન એટલે શું અને એ લખતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત હું જે રીતે લખાવું એમ લખવાનું રહેશે. તો પેલા ટેલિગ્રાફ પાડીને લખવાનું છે. અહેવાલ લેખન એટલે ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિનું સંક્ષિપ્ત સચો આલેખન. સામાજિક શૈક્ષણિક અકસ્માત કુદરતી આફતો હડતાલો વગેરે સમાચાર ગણાય. તેવી ઘટનાઓના અહેવાલ લખવામાં પરિસ્થિતિનો સંક્ષિપ્ત સચો આલેખન. સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, મોટા અકસ્માતો, કુદરતી આફતો, હડતાલો અને રમખાણો વગેરે સમાચાર ગણાય તેવી ઘટનાઓના અહેવાલ લખવામાં આવે છે. હવે આપણે આગળ જોયું કે પાઠ પાંચમાં ગાંધીનગર છે.
જેમાં ઉપર લખવાનું છે અહેવાલ લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની હકીકતને વિકૃત ન બનાવી ત્યાર પછી બીજું ઘટના પ્રમાણે બાબતોનો સમાવેશ કરવો ત્યાર પછી હકીકતોને રજૂઆત સારી સરળ અને આકર્ષક લખાણના જરૂરી પકડા પાડવા ત્યાર પછી અહેવાલને અનુરૂપ જ્યારે પણ તમે અહેવાલ લેખન છે ખાલી આ જ ધોરણમાં નહીં પણ આગળ જતા પણ તમને કામ લાગશે એટલે જ્યારે પણ તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે અહેવાલ લેખન કરો અથવા અહેવાલ લખો તો આ બધા જ મુદ્દા છે તમારે યાદ રાખવા અને આ રીતે લખવાનું કે જેમાં ઘટના છે એ હકીકત છે એ જેવી બની હોય જે રીતે છે
એબીજ લખવી સત્ય હકીકત છે એ જ વર્ણવવી વિકૃત ન બનાવવી ત્યાર પછી ઘટનાક્રમની જે કંઈ પણ બન્યું છે એની સાચી રૂપરેખા તૈયાર કરવી તેમાં મહત્વની બાબતોનો જ સમાવેશ કરવો જે કંઈ પણ ઘટના કે બનાવ બનેલો છે એની પહેલા સાચી રૂપરેખા તૈયાર કરી લેવાની અને જે મહત્વની બાબતો હોય એ જ તેમાં સમાવેશ કરવો હકીકતોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવી કે જે હકીકત છે એને ક્રમબદ્ધ રીતે જ રજૂ કરવી ત્યાર પછી રજૂઆત છે એ સાદી સરળ અને આકર્ષક શૈલીમાં થવી જોઈએ જે રીતે બન્યું છે તે ક્રમ પ્રમાણે દર્શાવવું લખાણના જરૂરી ફકરા પાડવા જ્યાં તમને લાગે લખાણમાં ત્યાં ફકરા પાડવાના અહેવાલ છે એને અનુરૂપ શીર્ષક આપવાનું હોય છે અને ત્યાર પછી વ્યક્તિ વિશેષ વગેરેનો તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે લેક્ચર છે એ અહીંયા પૂરો કરીએ છીએ આભાર